नमस्कार, स्वागत छे आपनुं। हुं छुं समीर। वात करीशुं कोरोनामां काळाबજારીની। રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે। લ્યુકો વાયરસના સંક્રમણમાં આવી રહ્યા છે। મૃત્યુઆંક ન વધે અને ક્રિટિકલ દર્દીઓ જલ્દી સાજા થાય તે માટે સરકારે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો પ્રયોગ કર્યો, જે મહદઅંશે દર્દીઓ પર સારા પરિણામ પણ આપી રહ્યું છે। ઇન્જેક્શન મોંઘા હોવા છતાં પણ સરકાર દર્દીઓને મફતમાં ઇન્જેક્શનની સુવિધા આપી રહી છે, પરંતુ કેટલાક ભેજાબાજો કોરોનાની મહામારીમાં પણ કૌભાંડ કરવાનું ચૂકતા નથી। ઇન્જેક્શનની કાળાબજારી ચાલતી હોવાનો પર્દાફાશ થયો। न्यूज 18 गुजराती पर आप जोई शको छो कि भेजावाजो केवी रीते समग्र कौभांड आचरता हता। फूड एंड ड्रग विभागे समग्र कौभांड पर थी पर्दो उचक्यो। सूरत में आवेली सार्थक फार्मा एजेंसी में फूड एंड ड्रग विभागे नकली ग्राहक मोकलो अने आ पर्दाफाश थयो। फार्मासिस्ट लाइसेंस धारक उमा केजरीवाल की पूछपरछ थी। उमा पासे थी 3 इंजेक्शन मळ्या, जे सूरत ना महिला फार्मासिस्ट द्वारा दर्दीओनी गरज प्रमाणे 50,000 थी लईने 1,00,000 रुपया सुधीनो भाव वसूलवामां आवतो हतो। इंजेक्शन ना काळाबजारीनो मामलामां फूड एंड ड्रग्स विभागे महत्वनो जे भाग भजवो छे। इंजेक्शननी काळाबजारी के जे सूरतमांथी झड़पाई, डॉक्टर एचजी કુશિયાનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે ઇન્જેક્શનની કિંમત 40,545 રૂપિયા છે અને આ ઇન્જેક્શન બોગસ ગ્રાહકને વેચવામાં આવ્યું 57,000 રૂપિયામાં। ઉમા કેજરીવાલ પાસે છૂટક વેચાણની મંજૂરી નહોતી। અમદાવાદમાં ફાર્માસિસ્ટ અંગે ખુલાસો થયો કે તે ટીબીનો કર્મચારી કાયમી નથી, તો ઘનશ્યામ વ્યાસ છે તેનું નામ। તે ફાર્માસિસ્ટ કહેવામાં આવ્યું કે તે ટીબી હોસ્પિટલનો કાયમી કર્મચારી નથી। આ તરફ શ્યામ કેજરીવાલ છે, સાર્થક ફાર્મા સુરત, કે જ્યાં ઇન્જેક્શનની બહુ ડિમાન્ડ હતી અને શોર્ટ સપ્લાય હતી, તો જે જરૂરિયાતમંદવાળા દર્દીઓને મજબૂરીનો લાભ લઈને બ્લેક માર્કેટિંગ કરતા હતા, અમે ત્યાંથી 3 ઇન્જેક્શનો જપ્ત કરેલા છે, પંચનામું કરેલું છે। એના પાસે રિટેલ લાઇસન્સના વેચાણના કોઈ પરવાના નથી, એટલે ડ્રગ એન્ડ કોસ્ટલી એક્ટનો પણ ગુનો બને છે, ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરનું પણ વાયોલેશન થાય છે, કારણ કે MRP કરતાં વધારે ભાવે દવા વેચેલી છે અને આવશ્યક ચીજવસ્તુના ધારા 1995 પણ ભંગ કરેલો છે। તો આ બધાના કાયદાના ભંગ બદલ અત્યારે તપાસની કામગીરી ચાલુ છે। તપાસ પૂર્ણ થઈ આ બધા જ કસૂરવાર સામે આવશ્યક ચીજવસ્તુના ધારા હેઠળ ક્રિમિનલ ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે। તો જમણી પર આરોપ લાગ્યો છે। ઘનશ્યામ વ્યાસે ન્યૂઝ 18 ગુજરાતી પર ખુલાસો કર્યો કે હું ગવર્મેન્ટનો કર્મચારી છું, સિવિલ હોસ્પિટલમાં કામગીરી કરું છું, મેં દર્દીના સગાને એજન્સીનો નંબર આપ્યો હતો, તો સગા અને એજન્સી વચ્ચે લેવેચ થઈ હતી, આ કૌભાંડમાં મારો કોઈ રોલ નથી, મને ક્લીન ચીટ મળી ગઈ છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મને ક્લીન ચીટ આપી છે તેવું કહેવું છે, તેવો દાવો કર્યો છે ઘનશ્યામ વ્યાસે। તેમણે કહ્યું કે મેં દર્દીના સગાની માત્ર મુલાકાત કરાવી હતી। કોરોના ઇન્જેક્શન જે મામલો છે, કાળાબજારીનો મામલો છે, તેની અંદર ઘનશ્યામભાઈનું નામ આવેલું છે। ઘનશ્યામભાઈ આપણી સાથે છે, તેમની સાથે જ આપણે વાત કરીએ। ઘનશ્યામભાઈ, એ સમગ્ર મામલો શું છે અને કેમ તમારું નામ આવ્યું? હવે કાળાબજારી અને આ બધા શબ્દો તો મને અઘરા લાગે છે મારા માટે, કારણ કે મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી। મેં ખાલી જેને જરૂર હતી, જે ઇન્જેક્શનની જરૂર હતી જેની, અને જ્યાં મળતા હતા એ બંનેની મુલાકાત કરાવી છે, એ બંનેના ફોન નંબર આપ્યા સુરતમાં જે શાંતિ મેડિસિન છે, મિતુલભાઈ એ મારા જૂના મિત્ર છે, અને એ જૂના મિત્ર હોવાને કારણે પેલા મેડિકલ સ્ટોર હતો એમનો સિવિલ હોસ્પિટલમાં, એટલે મારી સાથે ઉઠક બેઠક હતી, એટલે એમને ઇન્જેક્શનની જરૂર હતી, તો મેં અહીંયા અમદાવાદની અંદર એક બે જગ્યાએ ઇન્કવાયરી કરી તો ઇન્જેક્શન મળ્યા નહીં, પછી એક જગ્યાએ મારો મિત્ર છે અમારે એની જોડેથી નંબર લીધો, તો એક KBV ફાર્મા કરીને છે ત્યાં એમને ઇન્જેક્શન મળી ગયું, એટલે કે અહીંયા પડ્યા છે, 3 ઇન્જેક્શનની જરૂર હતી, 3 જ ઇન્જેક્શન, એટલે પછી મેં એનો નંબર એ એજન્સીનો મેં મિતુલભાઈ શાહને સુરતમાં આપી દીધો, બરાબર। હવે એ મિતુલભાઈ શાહે ઇન્જેક્શન કેટલામાં લીધું અને ક્યાં કેટલામાં આપ્યું એના વિશે મને કંઈ ખ્યાલ જ નથી। હું તો આ રીતે સેવાની ભાવનાથી, બરાબર, સેવાની ભાવનાથી અને સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓના હિતમાં, જેને જરૂરિયાતવાળા દર્દીઓના હિતમાં હું કામ કરું છું, અને આ રીતે જેને દર્દીને ઇન્જેક્શનની જરૂર હોય તો જે રિક્વાયરમેન્ટવાળા હોય એ લોકોને હું નંબર આપું છું પેલા ભાઈનો, એટલે એ લોકો અંદર અંદર મળીને પછી કેટલામાં લેશે ઇન્જેક્શન, આપે છે કેટલામાં, એનું કોઈ મને ખ્યાલ નથી એમ। કંચાભાઈ, ખાસ કરી અને જે પૈસાની લેવડ દેવડ હતી એ કઈ રીતે આની અંદર થયેલી હતી, કારણ કે તમારા એકાઉન્ટમાં પૈસા જમા થયેલા હતા? તો આમાં શું હોય છે કે કોઈ બી હોય, સુરતની પાર્ટી હોય, અમદાવાદથી ઇન્જેક્શન લીધા હોય,
અંદાજી પાર્ટી હોય એ ઓળખાણમાં ના હોય, અજાણી પાર્ટી હોય, એટલે સ્વાભાવિક છે કે એને મને ઓળખતો તો જૂના સંબંધ છે મારા. એટલે પછી એને મને કીધું કે અમારું ઇન્જેક્શનનું પૈસા તો આપું એને, પછી ઇન્જેક્શન ના મોકલાવે તો પછી. એટલે પછી મેં કીધું તું પૈસા મને આપ, ઇન્જેક્શન તારે જેમ મળી જાય તો પછી એ જખે હું પૈસા એને આપી દઈશ. એટલે હું વચ્ચે રહીને પૈસા મારા ખાતામાં લીધા અને મેં પછી એને આપી દીધા, ઇન્જેક્શન મળી ગયા. એટલે આટલો જ રોલ મારો. ઉમા કેજરીવાલ છે જે ત્યાં સુરતમાં પકડાયેલ છે, એમની સાથે કોઈ સંપર્ક એમને તમે ઓળખો છો ખરા? ના, ઉમા કેજરીવાલને હું જાણતો નથી અને એમને ઓળખતો બી નથી. ઉમા કેજરીવાલ કોણ છે? હું મિતુલભાઈ શાહનું ઓળખું, શાંતિ મેડિસિન વાળા, જેનો મેં કોન્ટેક્ટ કરાયેલો અહીંયા ઇન્જેક્શન લેવા માટે. બાકી ઉમા કેજરીવાલ કોણ છે એ મને ખ્યાલ જ નથી. તમારું નામ સામે આવેલું, શું તમારે શું કેવું છે અને તમને શું લાગે છે, શું કામ તમારું નામ સામે? મારું નામ કઈ રીતે આવ્યું અને કોનાથી આવ્યું એ બી હું જાણતો નથી અને આ બધું મને તો સારું લાગતું જ નથી. કારણ કે મારો કોઈ રોલ નથી, કાળા બજાર શું કહેવાય બરાબર, અને આ કૌભાંડો શું કહેવાય એનું બી મને કંઈ ખ્યાલ નથી આવતો કે કઈ રીતે આ લોકો મારું નામ લાવે છે અંદર એમ. કારણ કે આ જે કાળા બજાર જુદા છે, જે કરવાવાળા જુદા છે બરાબર. મારે તો, હું તો ગવર્મેન્ટમાં છું, મારે આ બધું થાય નહીં, ઇન્જેક્શન લેવાય બી નહીં, ઇન્જેક્શન વેચાય બી નહીં મારાથી. તો બિલકુલ આ ઘનશ્યામભાઈનું સ્પષ્ટ કહેવું છે કે તેમનો આની અંદર કોઈ રોલ નથી. તેમને મુલાકાત જ કરાવેલી હતી અને મુલાકાત કરાવી અને તેઓ નીકળી ગયેલા હતા, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ જે તપાસ છે તે કઈ દિશામાં આગળ વધે છે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ઘનશ્યામ વ્યાસના દાવા પર જવાબ ટીવી વિભાગના નિયામકે બોલ્યા કે કૌભાંડમાં ભૂમિકા હશે તો તમને બરતરફ કરવામાં આવશે. સ્ટાફ મારફતે ઘનશ્યામને સૂચના આપવામાં આવી છે અને હાજર થતાં જ ઘનશ્યામ વ્યાસનું નિવેદન પણ લેવામાં આવશે. નિવેદન લેવાયા બાદ રિપોર્ટ સરકારને કરવામાં આવશે. 13 વર્ષથી ફાર્માસિસ્ટ તરીકે તેઓ કામ કરી રહ્યા છે. એમની સાથે વાતચીત મારા કોઈ નથી થઈ પર્સનલી, કારણ કે હું સવારનો એમનો ફોન લગાવું છું પણ એમને ફોન ઉપાડ્યો નથી. પણ મેં વાયા વાયા અમારા કર્મચારી થ્રુ એમનો વાત મોકલાવી છે કે તમે આવી જજો તો તમારી સાથે રૂબરૂ સંપર્ક કરીને સાહેબ, હું પોતે નિયામકશ્રી અને નીચે જિલ્લાક્ષય અધિકારી બંને વાત કરીશું અને એમની જે સ્પષ્ટતા હશે એમની પાસેથી લેખિતમાં ખુલાસો લઈને સરકારશ્રીને અમે અમારો જવાબ 24 કલાકમાં રજૂ કરવાના છીએ. એક તરફ કોરોનાના ઇન્જેક્શનની કાળાબજારી થઈ રહી છે તો બીજી તરફ લોકો ઇન્જેક્શન લેવા ફાંફા મારી રહ્યા છે. સુરતમાં કોરોનાના દર્દીના સગાઓને ઇન્જેક્શન મેળવવા માટે હોબાળો મચાવ્યો. 15 જેટલા લોકોએ સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં ધામા નાખીને હોબાળો મચાવ્યો. દર્દીના સગાઓનો આક્ષેપ કે કોરોનાના ઇન્જેક્શન નથી મળી રહ્યા. અહીંયા જે પેશન્ટ છે, ટોટલ જેટલા લોકો બેસેલા છે એમાંથી 80% રિલેટિવ વેન્ટિલેટર પર છે. એક બે દિવસમાં કે આજે ઇન્જેક્શન નહીં મળે તો ઘણા બધાના રિલેટિવ કાલે રહેવાના નથી. અમારી અર્જન્ટ છે પણ અહીંયાથી કોઈ આપણે ક્લેરિફાઈ કરતું નથી. ડોક્ટરે પોતે લખી નાખ્યું છે કે જો પેશન્ટની સિચ્યુએશન કેટલી ક્રિટિકલ છે. ભાઈ બધા કાગળ બતાવો, બોલો તમે એક કાગળ બતાવો, બધામાં ક્રિટિકલ લખ્યું જ છે બધા. અમારા રિલેટિવ આઈએનએસ હોસ્પિટલમાં છે અને વેન્ટિલેટર એને આપવામાં આવેલું છે. અહીંયાથી ઇન્જેક્શન ગઈકાલે પણ આવેલા હતા, ગઈકાલે પણ અવેલેબલ નહીં હતું. અત્યારે 10 વાગ્યાના લાઈનમાં આવેલા છે. કોઈ પણ જાતના જવાબ તો દર્દીઓના સગાઓનું દર્દ આપે જોયું કે સરકાર પાસે ઇન્જેક્શન તો છે પરંતુ તે દર્દીઓના સગાને મળતું કેમ નથી? ઇન્જેક્શનની કાળાબજારી કરનારાઓ છે કોણ? આ ષડયંત્ર ક્યાં સુધી ફેલાયેલું છે? ઇન્જેક્શન માટે લોકો હોબાળો કર્યા અને સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં તેઓ પહોંચી ગયા પરંતુ તેમને ઇન્જેક્શન પ્રાપ્ત નથી થઈ રહ્યું. તો આ છે એ દર્દીઓના સગાઓ કે જેઓ રાહ જોઈને બેઠા છે કે ક્યારે તેમના જે પરિવારજન છે તેઓ વેન્ટિલેટર પર છે તેમને રાહતના સમાચાર મળશે. આ તરફ દમણમાં રેમડેસિવીર ઇન્જેક્શનનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. ફાર્મા કંપનીમાં ઉત્પાદન બાદ 9500 ઇન્જેક્શનનો જથ્થો રવાના કરી દેવામાં આવ્યો. દમણ આરોગ્ય વિભાગે કોરોનાના દર્દીઓ માટે ઇન્જેક્શનની વ્યવસ્થા કરી છે. આ તરફ અમદાવાદમાંથી એક્સપાયરી ડેટની દવાઓનો બિનવારસી હાલતમાં જથ્થો મળી આવ્યો છે. એક્સપાયરી ડેટની દવાનો જથ્થો મળતા જ ગોમતીપુર કાઉન્સિલરે એમસી આરોગ્ય વિભાગ પર આક્ષેપ કરતા કહ્યું કે એમસીઝ બાયોમેડિકલની યોગ્ય પદ્ધતિથી નિકાલ નથી કર્યો, જેમાં કાઉન્સિલરે એમસી કમિશનરને પત્ર લખીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી. એક્સપાયરી ડેટની જે દવાઓ છે તેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને
તે કોણ ફેંકી ગયું, ક્યારે ફેંકી ગયું આ અંગેની જાણ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓને કેમ નથી થઈ અત્યાર સુધીમાં, તે સવાલ ઉઠી રહ્યો છે. ગોમતીપુર કાઉન્સિલરે એમ્સના આરોગ્ય વિભાગ પર આક્ષેપ કર્યો છે કે બાયોમેડિકલનો યોગ્ય પદ્ધતિથી નિકાલ થતો નથી અને આ જ કારણોસર તે ગમે ત્યાં મળી આવે છે. અગાઉ પણ જોવા મળ્યું હતું કે રાજ્યમાં અનેક જગ્યા પર માસ્ક ફેંકી દેવામાં આવ્યા હતા, પીપી કીટ ફેંકી દેવામાં આવી હતી અને તેને કારણે જે રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહેતી હોય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે 17-22 જુલાઈમાં. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. 30 જુલાઈથી 10 ઓગસ્ટે ભારે વરસાદ થવાની પણ તેમણે આગાહી કરી છે. અંબાલાલે કહ્યું કે આ વર્ષ ખેડૂતો માટે સારું રહેશે, સાથે જ આ વર્ષે પાકમાં ઈયળો પડવાની પણ ભીતિ છે. હમણાં તારીખ 10 જુલાઈ પછી ક્રમશઃ વરસાદમાં ઘટાડો થતો જશે અને ધીરે ધીરે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ઘટતું જશે, પરંતુ પુનઃ તારીખ 15, 16 અને 17 જુલાઈમાં હવાનું હળવું દબાણ ઊભું થતાં પુનઃ વરસાદના યોગ સર્જાશે. આ મધ્ય પ્રાંતમાં અને રાજપૂતામાં દબાણ ઊભા થતાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે. 15 જુલાઈથી 22 જુલાઈમાં પણ વરસાદ આવી શકવાની શક્યતા છે, પરંતુ જે અતિભારે વરસાદ થવાની શક્યતા છે એ હજુ જુલાઈ તારીખ 30 થી ઓગસ્ટ તારીખ 8 સુધીમાં અતિભારે વરસાદ થવાની પણ શક્યતા છે. રાજકોટના દૂધીવદર પાસે આવેલા છે ફોફળ ડેમ, કે જ્યાં નવા નીરની આવક થઈ ફોફળ ડેમ ઓવરફ્લો થયો છે. હવે માત્ર 1.5 ફૂટ બાકી છે. રાજકોટના 42 ગામોને સિંચાઈ અને પીવાનું પાણી આ ડેમ પૂરું પાડે છે. ધોરાજી, જામ, કંડોરણા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ થશે, તો ફોફળ ડેમ ભરાતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. રાજકોટના ઉપલેટા નજીક આવેલો મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારને સાવચેત રહેવા તંત્રની અપીલ. ઉપલેટા પંથક ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થયો. વરસાદને કારણે ડેમની આસપાસનું સૌંદર્ય 16 કલાક ખીલી ઉઠ્યું છે. ડેમનો નજારો જોવા માટે લોકો ઉમટી પડ્યા. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસમાં વરસાદ વરસ્યો, જેના કારણે સૌરાષ્ટ્રના 13 જેટલા ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. તો બીજી તરફ રાજકોટ ન્યારી 2 ડેમ તેમજ આજી ડેમ સતત 3જા દિવસે ઓવરફ્લો થયો છે. આ બંને ડેમના આકાશી દ્રશ્યોનો વિડીયો સામે આવ્યો. ડેમો ભરાતા ખેડૂતોમાં આજે આનંદ જોવા મળી રહ્યો છે. અનેક ગામોને ફાયદો થશે. ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, ડેમ છલોછલ ભરાઈ રહ્યા છે. તેના આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં સૌરાષ્ટ્રના 13 ડેમ ઓવરફ્લો થયા. દ્વારકાના ઉખાના ઉદ્યોગનગરની હાલત વિકટ છે. ઘણા વિસ્તારમાં હજુ પાણી ભરાયેલા જોવા મળ્યા. 80% વિસ્તાર હજુ પણ પાણીમાં છે. ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા, ઘર વખરી પલડી ગઈ, ઘરમાં રહી શકતા નથી. લોકો ઘરની છત પર રહેવા માટે મજબૂર બન્યા છે, તો મોટાભાગના વિસ્તારમાં વીજળી ડૂબ છે. વાત કરીશું હવે જામનગરની. જામનગરના સિદ્ધાર્થ મહાદેવ મંદિર પાસેનો વિડીયો સામે આવ્યો છે, જેમાં વરસાદી પાણી ભરાયેલી જગ્યામાં કેટલાક લોકો જોખમી છલાંગ મારતા નજરે પડ્યા. News 18 ગુજરાતની અપીલ છે કે આવી હરકત ક્યારેક ભારે જોખમી બની શકે. સૌરાષ્ટ્રમાં 2 દિવસથી સતત ભારે વરસાદ વરસ્યો અને ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ થઈ છે, પરંતુ જ્યાં બાળકો પાણીમાં જે કૂદકા મારી રહ્યા છે તે જોખમી સાબિત થઈ શકે છે. ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લો 16 કળાએ ખીલ્યો છે. વરસાદને કારણે પહાડો અને જમીન પર લીલીછમ ચાદર જેવા દ્રશ્યો સર્જાઈ ગયા. નદી નાળા છલકાતા સૌંદર્ય વધુ નીખર્યું. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સૌંદર્યમાં વધારો જોવા મળ્યો. જોકે હાલમાં કોરોના મહામારીને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ છે. જિલ્લામાં મોટો વન વિસ્તાર છે. સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓ આવેલી છે. વરસાદી માહોલમાં જિલ્લો એ મિની કાશ્મીર જેવો બની ગયો. સરદાર સરોવરમાં આવક થતા ડેમનો નજારો પણ અદ્ભુત બન્યો.
જિલ્લામાં નિનાઈ ધોધ, જરવાણી ધોધ, કંકારા ધોધ પણ આવેલું છે, જે વરસાદી મોસમમાં વધુ ખીલ્યો છે. ચોમાસામાં ખાસ કરીને આ ખૂબ સરસ રીતે આખું જંગલ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવો પહાડી વિસ્તાર, નદી, ઝરણાઓ કુદરતી ધોધોથી એટલો આચ્છાદિત થઈ જાય છે કે જે એક આપણને કાશ્મીર કે બીજા બધી જગ્યાએ ફરવા જઈએ એના કરતાં પણ વધારે આકર્ષણ થાય એવું આ સુરપાણેશ્વર સેન્ચ્યુરી અને ઝરવણીનો આ ધોધ વિસ્તાર છે. પ્રકૃતિની સૌંદર્ય ધરાવતો નર્મદા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે તો આગળ છે, પરંતુ જે ચોમાસાની ઋતુ આવે છે ત્યારે જે નર્મદા જિલ્લાના જે દ્રશ્યો છે એ આહલાદક બની જાય છે. ચારે કરાએ સૌંદર્ય ખીલી ઉઠે છે. ઝરવાણી ધોધ, જે નિનાઈ ધોધ અને જે નદી નાળાઓ છે એ નદી નાળાઓ છલકાતા હાલ આહલાદક દ્રશ્યો બન્યા છે. ત્યારે આવનારા દિવસોમાં પ્રવાસીઓ માટે જો આ ખુલ્લું મુકાશે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. કચ્છમાં માછલીઓનો વરસાદ. ભચાઉના તરઘડી વિસ્તારનો આ વિડીયો, ખેતરમાં મૃત માછલીઓ જોવા મળી. ખાબોચિયામાં જીવિત માછલીઓ મળી આવી. જમીન પર માછલીઓ જોઈને કૌતુક ફેલાયું. બે દિવસથી કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તો આ માછલીઓ ક્યાંથી આવી છે, તરફડિયા મારતી આ માછલીઓ? અને હવે સીધા જઈશું જયંતિ રવિની પત્રકાર પરિષદ. કોઈને પણ તાવ હોય, ઉધરસ હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય અને કફ વગેરે, શરદી, જુખામ આ બધું હોય, બ્રેથલેસનેસ હોય, તો વિલંબ કર્યા વગર તરત જ ધન્વંતરી રથ આવે તો ત્યાં, અથવા તો આપણી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિટીમાં પણ છે, અથવા જે પ્રાઇવેટ ડૉક્ટર્સ પણ છે. ખૂબ આનંદ થાય છે એ પણ કહેતા કે પ્રાઇવેટ ડૉક્ટર્સના ગ્રુપ્સ સાથે પણ અમે મીટિંગ્સ કરી છે. રોજે રોજ એમના પ્રમુખ સાથે પણ અમારી રોજે રોજ એ દિશામાં પણ કઈ રીતે એમનો વ્યાપ વધારવો એની ચર્ચા થઈ છે, કાર્યવાહી થઈ છે. અને ખાસ આયુર્વેદ અને હોમિયોપેથીના પણ 3200 જેટલા જે ડૉક્ટર્સ છે, પ્રેક્ટિશનર્સ છે, એમની સાથે પણ આપણે સંપર્ક કર્યો છે તંત્રે. એટલે આ બધા મલ્ટીપ્રોંગ્ડ અપ્રોચ જે કહેવાય, બહુ આયામી એક પ્રયાસો કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે આયુષની દવાઈ સમસમવટી હોય અને ખાસ કરીને હોમિયોપેથીની દવાઈ પણ બહુ જ મોટા પ્રમાણમાં એનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે. અને ગુજરાતના અનેક વિસ્તારોમાં અમે જોયું છે કે જે જે વિસ્તારોમાં આપ્યું છે ત્યાં કાં તો બીમારીની પ્રમાણ પણ ખૂબ ઓછી રહી છે, અથવા જૂજ કેસમાં રોગ પ્રતિકારક શક્તિ હજી સંક્રમણના સામે લડી ન શકે તો પણ બીમારી લાગે છે, પણ માઇલ્ડ ફોર્મમાં છે. લોકો બિલકુલ ગંભીર તરફ જવાના કિસ્સા બહુ ઓછા છે. એટલે આ પણ એક બહુ મોટી વાત છે. અને ઉકાળા માટે પણ સુરતના બધા લોકોને ખૂબ અભિનંદન આપવું છે કે લોકો પણ સામેથી જઈને, મેં જોયા ગઈકાલે પણ અલગ અલગ વિસ્તારોમાં બહેનો, નાના યુવાન લોકો બધા જઈને આ ઉકાળા માંગીને પણ લે છે. એવી એક બહુ સરસ સ્વીકૃતિ છે. અને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અમે જોયા કે એમના ત્યાં રસોડા જેવું બનાવીને મોટા પ્રમાણમાં આનું વહેંચણી પણ કરે છે, બનાવીને વહેલા સવારથી આ બધું થઈ રહ્યું છે. હોમ આઇસોલેશન પણ સુરતની ખૂબ સારી એક સિદ્ધિ કહેવાય. આજની તારીખે પણ જે કોવિડ ટેસ્ટ કરીને પ્રસ્થાપિત કરેલા પેશન્ટ્સ અથવા તો અન્ય જે ગંભીર બીમારી છે, જેને લોકોને ભલે કોમોર્બિડિટીઝ હોય અને માઇલ્ડ તાવ વગેરે આવ્યું હોય, એવા લોકોને પણ આપણે એડવાઇસ કરીએ છીએ, રૂમ એર પર હોય, બહુ માઇલ્ડ સિમ્પટમ્સ હોય તો હોમ આઇસોલેશન વધારે સારું છે, જેથી કે રોગ પ્રતિકારક શક્તિ હોય તો આ સંક્રમણ એમને લાગી ન જાય. તો એવા પણ 1000 જેટલા લોકો હોમ આઇસોલેશનમાં છે. એની આખી એક વ્યવસ્થા પણ ઊભી કરી છે કે આ લોકો માટે પ્રાઇવેટ ડૉક્ટર્સ અથવા તો આપણા જે પ્રાઇવેટ આપણી પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સના ડૉક્ટર્સ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનથી, એ લોકો પણ ફોન કરીને અથવા વિઝિટ કરીને પણ જોયે છે. અને કોઈ કન્ડિશન બગડે તો તરત એમને ઉપરના જે ટર્શરી હોસ્પિટલ છે ત્યાં સુધી લઈ જવા માટેની પણ વ્યવસ્થા છે. આ ખાસ સુરત શહેરે એ પણ બતાવ્યું છે કે કમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર્સ 5-1 સંસ્થા ખૂબ સરસ રીતે આ વાત આપણે મૂકી, તરત એ બધાએ ઉપાડી લીધી છે, શરૂ કરાવી દીધી. અને એમાંના એક સંસ્થાએ તો ઓક્સિજનની પણ પ્રાવધાન કરી છે. હવે ધીમે ધીમે આપણે ઈચ્છીએ છીએ કે જેમ જેમ કેસીસ
હજી વધે આપણે આ સેન્ટર્સનો પણ આપણે લાભ લઈ શકીએ એવી આપણી પૂરી તૈયારી છે. ડોક્ટર્સ પણ એના જે પ્રાઇવેટ ડોક્ટર્સ છે એ બધાને ટેલી મેન્ટરિંગની વ્યવસ્થા પણ આપણે કરી છે અને ટેલી મેન્ટરિંગ દ્વારા અમદાવાદના જે ટોપ તજજ્ઞો છે એજ્યુકેટ કરે છે અને આનો સંદર્ભ ખાસ કરીને ટોસિલિઝુમાબ દવાના સંદર્ભમાં પણ છે. તમને બધાએ સાંભળ્યું હશે કે ટોસિલિઝુમાબની થોડી તંગી છે, કટોકટી છે, પણ એમાં હકીકત આપણે જોઈએ કે ગુજરાતભરમાં જેટલી ક્વોન્ટિટી આવી છે સુરતને બહુ જ મોટા પ્રમાણમાં, દાખલા તરીકે અમદાવાદ સિવિલ હોસ્પિટલને માનો કે 175 આપ્યું હોય તો સિવિલ સુરતને 198 વાયલ્સ આપ્યા છે. આ રીતે બીજા બધા શહેરોમાં, દાખલા તરીકે બીજી કોઈ શહેર આપણે લઈએ, ગાંધીનગર લઈએ, તો કદાચ 28 જેટલા હોય, એની સરખામણીમાં સુરત આખું શહેર 358 જેટલા, વડોદરાની પણ વાત, એ બધાની સરખામણીમાં સુરતને ખૂબ મોટા પ્રમાણમાં આપ્યું છે. પણ એના લીધે એક ગેરલાભ એ પણ થયું છે કે અહીંના જે પ્રાઇવેટ ડોક્ટર્સ પણ કદાચ આની બિનજરૂરી ઉપયોગ પણ કરવા માંડ્યા છે. એટલે આજે આ એક ગંભીર બાબત છે. કોઈ પણ દવા આપણે યુઝ કરીએ તો એની આડઅસર થાય, ખોટી યુઝ કરીએ તો. એટલે ફરી આજે એક કમિટી પણ બનાવી છે કે જેના દ્વારા આના માટે ટોસિલિઝુમાબ આપતા પહેલાં ખાસ કરીને જે લોકોની અંદર ઇમ્યુનિટીના લીધે એકદમ એક સાઇટોકાઇન સ્ટોર્મ નામની એક પરિસ્થિતિ ઊભી થાય છે, જ્યાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ એકદમ ઉત્તેજિત થઈને પોતાના જ શરીર સાથે લડવા માંડે છે, એવી એક કન્ડિશન જેને સાઇટોકાઇન સ્ટોર્મ કહીએ છે. અને એને ટેસ્ટ કરવા માટે એક IL-6 ઇન્ટરલ્યુકિન 6 માર્કર હોવાનું છે, જોવાનું છે કેટલું છે એનું લેવલ, ફેરિટિન, CRP, આ બધા લેવલ્સ જોવા પડે. અને એ ખરેખર આપવા યોગ્ય હોય તો જ અપાય, નહીંતર આ વસ્તુ બધાને આ ટોસિલિઝુમાબ આપી દઈએ તો ખરેખર આડઅસર થાય, વ્યક્તિની કન્ડિશન એડવર્સ પણ થાય. માટે અમારા ધ્યાનમાં આવતા એક 3 સ્પેશિયલિસ્ટની કમિટી બનાવી છે અને ICMR અને જે ગુજરાત સ્ટેટ લેવલ પર પણ જે આ ટોસિલિઝુમાબ અલગ અલગ હોસ્પિટલ્સમાં પેશન્ટ્સને આપતા હતા, તો આપણે એની કન્ડિશન, એની બધી જે માર્કર્સ છે એ જોઈને ખરેખર એને આપવા એલિજિબલ હોય એવા લોકોને જ આપીએ છીએ. એની બોડીની કન્ડિશન અને આ બધા, બીજી પાછી એની પાસે ઇન્ફેક્શન બીજી ન હોવી જોઈએ, TB ઇન્ફેક્શન ન હોવી જોઈએ, કેમકે આ એક સ્ટેરોઇડ ટાઈપની એન્ટી ઇન્ફ્લેમેટરી દવા છે, રુમેટોઇડ આર્થરાઇટિસ માટે વાપરવાની. તો આપવાથી બીજી કોમ્પ્લિકેશન્સ પેશન્ટને ન થાય. અને ખરેખર આને આપણે એક ટ્રાયલના વિન્ડોથી પણ આ શરૂ કર્યું હતું. ટ્રીટમેન્ટ માટેની આ સર્વ સામાન્ય રીતે વપરાતી ડ્રગ નથી, પણ સુરતમાં અમે જોયું કે આપણે આપવાની શરૂઆત કરી તો લગભગ 50 લાખ જેટલા રૂપિયાની દવા પ્રાઇવેટ ડોક્ટર્સે સિવિલ હોસ્પિટલમાંથી ટોસિલિઝુમાબ ઉત્તરોત્તર એક એક દિવસે છેલ્લા 1-2 અઠવાડિયામાં લીધા છે. એટલે આનું અંકુશ થાય અને બિલકુલ જેને યોગ્ય રીતે જોઈએ એ વ્યક્તિને મળી રહે, પણ જે વ્યક્તિને જોતું નથી અને એનાથી ઉપરાંત આડઅસર ન થાય એની પણ કાળજી રાખવા માટે આપણે એક કમિટી પણ બનાવી છે. ડૉક્ટર સમીર ગામી, ડૉક્ટર અલ્પેશ પરમાર, ડૉક્ટર દીપક શુક્લા, પણ એમના બધા જે ભારત સરકાર અને ગુજરાત સરકારના ગાઈડલાઇન્સ છે, પ્રોટોકોલ્સ છે, ટ્રીટમેન્ટ પાથવેઝ છે, મુજબ બધા રિપોર્ટ્સ જોઈને એના આધારે મળવાપાત્ર હશે તો આપવામાં આવશે. કેમકે આ વસ્તુ પણ આપ સમજી શકો છો કે ગુજરાત રાજ્યમાં આખા દેશના અલગ અલગ રાજ્યો કરતાં આપણા ત્યાં ખાસ આ દવા જે છે એ સ્વિટ્ઝરલેન્ડમાં બનતી હોય છે. ગઈ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રી અહીંયા આવ્યા હતા ત્યારે પણ એમને વાત કરી, આપણા જ રાજ્યમાં આપણે ખૂબ પહેલ કરીને ત્યાંના સ્વિટ્ઝરલેન્ડ છે ત્યાં વાત કરીને, જ્યારે ઇન્ડિયામાં બિલકુલ સપ્લાય હતું જ નહીં ત્યારે પણ આપણે ત્યાં મહેનત કરીને મોટા ભાગનું સ્ટોક આપણા રાજ્યમાં આપણે ડાયવર્ટ કરાવ્યું છે અને અત્યારે માર્કેટમાં પણ આ ઓછું મળે છે. અને માટે જરૂરી છે કે જે ખરેખર જરૂરતમંદ છે, જરૂરતમંદ કઈ રીતે, પૈસા છે પૈસા નથી એ માત્ર રીઝન નથી, પણ ખરેખર એના બોડીના જે પેરામીટર્સ માપદંડો, ફરી હું રિપીટ, IL-6, ફેરિટિન, CRP અને બીજી અન્ય ઇન્ફેક્શન એનામાં ન હોવી જોઈએ, જેમ કે TB હોય કે બીજી કોઈ ઇન્ફેક્શન્સ હોય, કોમોર્બિડ કન્ડિશન્સ એ બધા એમાં ન હોય, એ બધું ચેક કરવું પડે છે. સેકન્ડરી ઇન્ફેક્શન,
ન્યુટ્રોપિનિયા એ બધું કેરફુલી મોનિટર કરવું પડે છે. એટલે આ સમજ્યા વગર આપણને એમ થાય આપણી એક એન્થુઝિયાઝમ હોય, ઉત્સાહ હોય, અને સ્વાભાવિક છે કોઈ માંદા હોય તો આપણને એમ થાય કે ગમે તે કરીને એમને બચાવી દઈએ, પણ એ બચાવવાનો જે યોગ્ય દવા છે એ જ આપી શકાય. એના શરીર માટે અનુકૂળ ન આપતું હોય તો આ આપવામાં વધારે જોખમ છે, એ પણ આપણા બધા ફિઝિશિયન્સ સમજે અને એના માટે આ માપદંડો જોઈને એના આધારે આપવાનું વ્યવસ્થા કરી છે. ઉપરાંત સરકાર હજી એક્ટિવલી રેમડેસિવીર બીજી એક દવા છે આ વાયરલ લોડ ઘટાડવાની છે, અને આ ટોસિલિઝુમાબ જે છે ઇન્ફ્લમેશન ઘટાડવા માટેની છે, અને એની સાથે એક ફેવિપિરાવીર પણ એક ડ્રગ આવ્યું છે અને બીજા સ્ટેરોઇડ. તો જયંતિ રવિ કહી તેઓ કહી રહ્યા હતા કે જે રીતે દુરુપયોગ થઈ રહી છે ટોસિલિઝુમેબનો અને તેને કારણે જે કાળાબજારી થઈ છે, પરંતુ તેને દર્દીને તે આપવા લાયક છે કે નહીં તે જાણીને તેના શરીરને અનુકૂળ આવશે કે નહીં તે તમામ વાતો જાણીને જ આ ઇન્જેક્શન આપવાનું હોય છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.